તો આગળ અહીંયા ગાયનો છે તમારે બધા ગાય રાખવું એમ અને ગાયના છાણને સમજો આ આચાર્ય દેવરજીની પુસ્તક પડી છે તમારી સામે આમાં ગાયના છાણમાં ભેંસના છાણમાં શંકર ગાયના છાણમાં ફરક તફાવત કેટલો છે એ હું નથી કહેતો આ બુક કહે છે એમ આ છાણના જે એક ગ્રામ બેક્ટેરિયા હોય આ બેન કદાચ બધાને ખબર હશે એક ગ્રામ બેક્ટેરિયા હોય ને જે શંકર ગાયના સત્યાવીસ હજાર સાંભળો હું તમને કહી દઉં એક ગ્રામ છાણની અંદર એક ગ્રામ શંકર ગાયના છાણમાં જે બેક્ટેરિયા હોય ને એ સિત્તેર થી એસી હોય છે જ્યારે ભેંસના બેક્ટેરિયા ભેંસના છાણમાં હોય ને લગભગ દોઢ કરોડ જેવા હોય છે તમે કલ્પના કરો તો દેશી ગાયના છાણમાં કેટલા મોટા કેટલા બેક્ટેરિયા છે એમ એ ત્રણસો થી ચારસો કરોડ બેક્ટેરિયા છે એમાં એ ક્ષેમાં છે દેશી ગાયના છાણમાં છે એટલે કહીએ છીએ કે તમે દેશી ગાયનું છાણ વાપરો ને એ ખેતરના જમીનનું ધરતી માતાનો મૂળ ખોરાક છે તમે હું એને તમને નહીં કહેતો કે તમે ભેંસ માથે રાખો શંકર ગાય માત્ર રાખો પણ જે જરૂરી છે શું જરૂરી છે આ પૃથ્વી માતા અને ગૌ માતા એકબીજાના પૂરક છે ગાયને આ ધરતી માતાનો ખોરાક નહીં મળે એનો એનામાંથી જે ઘાસ ઉત્પન્ન થાય એ નહીં મળે તો ગાય નહીં બચી શકે અને ગાય માતા જે છાણ આપે છે કે મૂત્ર આપે છે એ ધરતી માતાને નહીં મળે તો આપણી ધરતી માતા પણ જીવિત નહીં રહી શકે